ભરૂચમાં કેન્દ્ર સરકારની આર્થિક નીતિઓનો વિરોધ તેમજ પોતાની વિવિધ માંગણીઓના સમર્થનમાં બેંક કર્મચારીઓ દ્વારા હડતાળનું બ્યુગલ વગાડ્યું છે. ભરૂચમાં બેન્કિંગ એસોસિએશન દ્વારા સ્ટેશન રોડ પર મેઇન બ્રાન્ચ ખાતે ભેગા થઈ હડતાળ મુદ્દે સમર્થન સાથે તેઓની માંગણીઓને લઈ સૂત્રોચ્ચાર અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. નવા વર્ષના પ્રથમ અઠવાડિયે જ બેન્કો સહિતના કર્મચારીઓ વિભાગોની હડતાળના પગલે પગાર તેમજ પેન્શનના દિવસમાં હજારો લોકો અટવાઈ જવા સાથે જરૂરી સેવા અને કામગીરી ઠપ થઈ ગઈ. કેન્દ્ર સરકારની આર્થિક નીતિના કારણે દેશનું અર્થતંત્ર ખાડે ગયેલ હોય અને જેના લીધે મોંઘવારી બેરોજગારી સહિતની સ્થિતિ ભયંકર બની હોવાની વાત કરી. બેન્કિંગ કર્મચારીઓની સાથે જ ભરૂચમાં અન્ય કર્મચારીઓ પણ આજે હડતાળમાં જોડાઈ વિરોધ પ્રદર્શન અને સૂત્રોચ્ચાર કર્યું. કેન્દ્ર સરકારની નીતિઓના વિરોધ કરતા રાષ્ટ્રવ્યાપી હડતાળનું રણશીંગું ફૂંક્યું છે. ત્યારે એ હડતાળમાં વિવિધ યુનિયન સાથે બેન્કો, આંગણવાડીઓ, મહામંડળ એસોસિએશનો સહિતના કર્મચારીઓ હડતાળમાં સમર્થન આપ્યું. ભરૂચ જિલ્લામાં પણ બેન્કિંગ સહિતના કેન્દ્રીય કર્મચારીઓ આજે હડતાળમાં જોડાઈ સરકારની આર્થિક નીતિઓના વિરોધમાં સૂત્રોચ્ચાર અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. દેશભરમાં 25 કરોડ જેટલા કામદારો હડતાળ પર છે અને આ જે હડતાળ છે તે નેશનલ સ્ટ્રાઇક તરીકે અમે લોકોએ એને ડિક્લેર કરેલી છે અને સરકારની જે કામદાર વિરોધી નીતિ છે અને વર્કર્સની વિરુદ્ધમાં જે એન્ટી લેબર જે લોસ બધા લાવી રહેલી છે સરકાર, ખાસ કરીને તેની વિરુદ્ધમાં અમારી આજની હડતાળ છે. અને આ હડતાળમાં દેશના મોટા મોટા બેંક યુનિયનો તથા ઇન્સ્યોરન્સ કંપનીઓ તથા પબ્લિક સેક્ટરની જે મોટી કંપનીઓ છે તેના કર્મચારીઓ પણ જોડાયેલા છે.